ધાનેરા તાલુકામાં બે કેસ કોરોના પોઝિટિવ છે. એક ધાનેરા શહેરનો છે અને એક મોટી ડુગડોલ ગામનો છે. જે ધાનેરા શહેરનો જે કેસ પોઝિટિવ છે એમાં જે વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન માટે દરખાસ્ત કરી છે એમાં શીતલ શોપિંગ સેન્ટર છે, ઠાકોરવાસ છે અને વાલ્મીકીવાસ છે, લાદાપુરા છે, જે લાદાપુરાનો જે આંબેડકરવાસ છે, મહાકાળી ગરબા ચોક છે, ઠક્કર સોસાયટી છે, પટેલ સોસાયટી છે. એમાં અમારી ટીમો કામ કરી રહી છે, સર્વેલન્સની કામગીરી ચાલુ છે અને બફર ઝોનમાં જે આપણે ધાનેરાના તમામ જે દવાખાના છે પ્રાઇવેટ એ પણ આવી ગયા છે અને સરકારી દવાખાના એ આપણને એ પણ રિપોર્ટિંગ કરશે કે કેટલા કેસો એમને ત્યાં એવા લક્ષણો ધરાવતા આવ્યા છે. એ ડેલી રિપોર્ટિંગ લઈશું અને 14 દિવસ સુધી કામગીરી ચાલુ રહેશે. અને ધાનેરામાં 13 લોકોને ગવર્મેન્ટ ક્વોરન્ટાઇનમાં આપણે મણિબેન વ્રજલાલમાં મૂકવામાં આવ્યા છે અને 21 લોકોને હોમ ક્વોરન્ટાઇન કર્યા છે. એ રીતે જ મોટી ડુગડોલ ગામે જગદીશભાઈ ત્રિકમાભાઈ ખાભુ જે પોઝિટિવ કેસ છે એમાં આપણે ત્યાં એ વિસ્તારમાં 4 ટીમો કામ કરી રહી છે અને ત્યાં કન્ટેનમેન્ટ ઝોનમાં મોટી ડુગડોલ ગામ છે અને વધારાનું એક રાજસ્થાનનું મારુવાડા ગામ છે. એમાં ત્યાંના જે એસડીએમ સરને અહીંથી રિક્વેસ્ટ અહીંના વહીવટી તંત્ર મારફત થઈ છે એટલે ત્યાં પણ કામગીરી ચાલુ રહેશે. અને અહીંના જે બફર ઝોન છે એમાં નાની ડુગડોલ, પેગિયા, એટા, વાસણ, ભાટ ટોટલ આજ સુધી આપણે 45 જેટલા 45 સેમ્પલ લીધા હતા ધાનેરાના. એમાંથી બે પોઝિટિવ આવ્યા છે અને બે પોઝિટિવ આવ્યા એમાંથી એક જે વ્યક્તિ છે મુસલા શાહરૂખ શોકર એનો મૃત્યુ થયું છે પણ સેના લીધે થયું છે એટલે કોઝ ઓફ ડેથ હજુ કન્ફર્મ નથી કેમકે એને કમળો પણ હતો સાથે એ હજુ બાકી છે. બે લાદાપુરા વિસ્તાર છે શીતલ શોપિંગ પાછળ ત્યાં આગળ એક કેસ પોઝિટિવ આવેલો છે. આરોગ્ય ખાતા તરફથી એમને માહિતી મળી એટલે ખાસ કરીને એનો જે ક્રાઇટેરિયા છે કન્ટેનમેન્ટ ઝોન માટેનો એમાં એ વિસ્તારના અમે મુખ્યત્વે વલાણીબાગ રોડ બ્લોક કર્યો છે, શેરપુરા વિસ્તારમાંથી આવતો રોડ બ્લોક કર્યો છે, જૂના બસ સ્ટેન્ડમાંથી આવતો રોડ બ્લોક કર્યો છે, રામચંદ સ્વરાજ હોસ્પિટલ, વાલ્મીકીવાસ, ઠક્કર સોસાયટી અને ડૉક્ટર રાવલ સાહેબનું દવાખાનું આ રસ્તા અમે બ્લોક કર્યા છે. આને કન્ટેનમેન્ટ ઝોનની અમે મહેરબાન જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબને દરખાસ્ત કરી છે. આજે મોડે સુધી મહેરબાન જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબનું જાહેરનામું આવશે એ પ્રમાણે અમે અમલવારી કરાવીશું.